નમસ્કાર, જેનેસ્ટ્રીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્લાસ્ટિક ઉપર અને સ્વચ્છતા ઉપર અભિયાન કાર્યરત કરી રહ્યા છે, ત્યારે ધ્રાંગધ્રાના ખાનગી સ્કૂલ સિખીર પબ્લિક સ્કૂલ દ્વારા પ્લાસ્ટિક ઉપર અને સ્વચ્છતા ઉપર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ધ્યેય પ્લાસ્ટિક ઉપર અંકુશ રાખવાનો અને માણસોમાં સ્વચ્છતા રાખીને જાગૃતિ લાવવાનો હતો. નાના બાળકો દ્વારા આપવામાં આવતી શીખ, સ્વચ્છતા નાગરિક અને ભારતીય સ્વચ્છ મિશન પૂરું કરવામાં સાથ અને સહકાર આપવો. આ રેલી ધ્રાંગધ્રાના મુખ્ય માર્ગ ઉપર ફરીને નગરપાલિકા કચેરી સુધી અને બસ સ્ટેન્ડમાં પૂર્ણ કરવામાં આવી. ખાનગી સ્કૂલના સંજય શાહે સોલારા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહેબના મંતવ્ય પ્રમાણે બાળપણથી જ સ્વચ્છતા અંગે બાળકને જાગૃત કરવામાં આવે તો આવનાર સમયમાં આપણે આ સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરી શકીશું. ધર્મેશ રબારી, ZS TV, ધ્રાંગધ્રા. મારું નામ રાજવી એમ પૂજારા છે. અમે સિખીર પબ્લિક સ્કૂલમાંથી આવી રહ્યા છીએ. અત્યારે અમે સૌ બાળકો પ્લાસ્ટિક બચાવવાની ઝુંબેશ ચાલુ કરી રહ્યા છીએ. જ્યાં સુધી પ્લાસ્ટિક સંપૂર્ણપણે દૂર નહીં થાય ત્યાં સુધી આપણો ગ્રામ્ય વિસ્તાર સ્વસ્થ નહીં થાય. એટલે આપણે જેમ બને પ્લાસ્ટિકને ઘટાડવું જોઈએ અને આપણા ગ્રામ્ય વિસ્તારને તેમજ આજુબાજુના મોહલ્લા શેરીને બધાને સ્વચ્છ રાખવા જોઈએ. ચાવડા છે, હું સિખીર પબ્લિક સ્કૂલમાંથી અમે આવીએ છીએ. અમારો એક જ હેતુ છે કે પૂરા ધ્રાંગધ્રા શહેરમાં પ્લાસ્ટિક મુક્ત થાય, જેના કારણે કેટલીક ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે. જ્યાં ત્યાં લોકો કચરા ફેંકે છે, આ તે લોકો ડસ્ટબિનનો ઉપયોગ, ડસ્ટબિન હોવા છતાં પણ ત્યાં ઉપયોગ નથી કરતા, કચરાને એવું ફેંકે છે.